कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत श्रीना प्रवचन साहित्यमा उपलब्ध जे लिखित प्रवचन साहित्य छे एमा एक संकलन छे बहु सरस जेनु नाम छे वस्तु विज्ञान सार। बहु सरस प्रकरण छे वस्तु स्वरूपनी वस्तु स्वभावनी सत्ता सिद्ध करवा माटे ने वस्तु नु बंधारण समझावा माटे ना तो अपूर्व प्रवचनों छे पुस्तक माती मूल माती वांचवा जेवा बदा व्याख्यानों छे। बाकी तो पांचे परमागम ऊपर ना अपने बदा व्याख्यानों मा जोईए तो जैन दर्शन नो अध्यात्म जैन दर्शन नो वैराग्य जैन दर्शन नो सिद्धांत ई बधोज आपणने मळी रहे पूज्य गुरुदेव श्री ना व्याख्यानो मां। एक व्याख्यान एवो नथी होतो गुरुदेव श्री नो जेमां अध्यात्म तो आवे पण वैराग्य न अथवा वैराग्य आवे अने अध्यात्म न आवे सूक्ष्म अने स्थूल एटले स्थूल बुद्धि जीव ने पण समझाय एवी भाववाही रजूआत आजे जेम बोल्या ध्यान हसे आप सौनु पंचाध्यायी नो दाखलो आपीने जारे कीधु पंचाध्यायी मा जे आगम प्रमाण आयपु त्यारे गुरुदेवश्रीए सहभावी गुणो अने पर्याय भावी क्रम भावी पर्याय सहभावी गुणो अने क्रम भावी पर्यायो एनी वात करता करता पंचास्तिकाय नो संदर्भ समझाया द्रव्यनी साथे रहे छे माटे गुणों ने सहभावी न कहवाय पण गुणों गुणों साथे एक साथे रहे छे माटे सहभावी गुणों ई अनंत छे। तो पछी त्या प्रश्न एम आयो के गुणों ने जो द्रव्य द्रव्य साथे रहेवाथी सहभावी कहेवामां आवे तो द्रव्य साथे तो पर्यायो पण रहे छे एने पण सहभावी कहो पंचाध्यायी बात थी। तो गुरुदेव श्री कीधु कि नहीं द्रव्य साथे रहे माटे तेओ सहभावी नथी गुणो गुणो साथे साथे ने साथे गुणो रहे छे माटे सहभावी गुणो कहेवाय अने पर्यायो बधाय क्रमे क्रमे थाय छे माटे पर्याय अने क्रमभावी। हवे पछी जे कमेंट्स कर्यु गुरुदेव श्री बहु सरस ए वातनो पण विरोध करे पंचाध्यायी बात माने नहीं त्यारे एक बहुत सरस वैराग्य प्रेरक वाक्य बोलिया गुरुदेव श्री मने वाक्य बहुत स्पर्श हृदय ने गुरुदेव श्री यू बोलिया जारे ई वाक्य बोलिया त्यारे एने पण नहीं माने अने एने पण नहीं माने ये तो ठीक पण पछी बोलिया कि भाई तने आओ भाव मळ्यो भाई करने सवड़ू करने मांड करवाना काल छे ध्यान हसे आप सौनु एटले जीव ने मांड अवसर मळे एने अवसर ने कोई बेस कम नसीब छे जीव नो विचार करो
માંડ અવસર મળે અને જીવ ચૂકી જાય. તમે ઓલી એક ભક્તિ સાંભળી હશે, હૃદયશ્રી હંમેશા યાદ કરતા હોય, વીજળીના ઝબકારે મોતીડા પરોવી લે. હા, સમજાય છે? વીજળીના ઝબકારે મોતીડા પરોવી લે. મોતી જેવી કિંમતી વસ્તુને પરોવવાનું કામ અને એમાં મોતીડા પરોવવાનો અને વીજળીના ઝબકારે, બોલો, આ વીજળી ઝબકે જ કેટલી વાર માટે, એમાં મોતીડા પરોવવાનું છે. કેટલું અઘરું કામ, અગત્યનું કામ અને અવસર કેટલો, આ બે વસ્તુની તુલના આમાં કરજો. વીજળીનો ઝબકારો કેટલી વાર માટે, અકિલ સાહેબ, હવે આત્મકલ્યાણ કરવા માટે અવસર કેટલી વાર માટે. જો દોઢ વર્ષ તો ગયા ને, હા, દોઢ વર્ષ તો ગયા ને મંદિર વિના, સ્વાધ્યાય વિના, એટલે શાસ્ત્ર સભામાં, સ્વાધ્યાયમાં, દેવગુરુ નો સત્સંગ તો આ ભાવમાં દોઢ વર્ષ માટે તો ગયો ને. હા, એમ એમ વિચારવાનું. હા, બાકી હાય હોય, હાય હોય, હાય હોય, આકુળતામાં કેટલા કલાકો ને કલાકો હોળી હળગે કે નહીં ભાઈ પ્રકાશભાઈ? હા, સોમવાર પછી મંગળવાર આવે, મંગળવાર પછી બુધવાર આવે, વાર પછી વાર આવે, વાર પછી વાર આવે, પણ આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન મૂકીને ધર્મ ધ્યાન નથી થતું. આર્થ ધ્યાન પછી આર્થ ધ્યાન, આર્થ ધ્યાન પછી આર્થ ધ્યાન, આર્થ ધ્યાન પછી આર્થ ધ્યાન, બોલો, ખોટા ધ્યાન ફરીને ધર્મ ધ્યાનમાં ડાયવર્ટ નથી થતા. સમજાય છે? ઉપયોગની ચંચળતા મટીને ઉપયોગની એકાગ્રતા નથી થતી. સમજાય છે બરાબર બધાને? હા, એટલે જ કીધું છે પાનભાઈ, પાનભાઈ હતા ને, પાનભાઈ એનું ભજન છે, મોતીડા પરોવી લે વીજળીના ઝબકારે, મોતીડા પરોવી લે. અમારે એક છોકરી બહુ સરસ ગાતી, મેં તો એના અવાજમાં મારા મોબાઈલમાં રેકોર્ડિંગ કરેલું, મને એટલું ગમ્યું હતું. આખો આમ લોકગીતના સ્ટાઇલમાં, આમ તો યુટ્યુબમાં મળે જ છે, એકવાર સાંભળો, તમે દિલથી સાંભળો, આંખો બંધ કરીને, બધી હોશ ઉડી જાય આપણી. હા, બધા જે ઉલાળા જે છે ને, કષાયોના, રાગ દેશના, બહારના, એ બધા જ આપણા છૂટી જાય. ખરેખર મને તો આજે 15-20 મિનિટ સુધી તો એટલો વૈરાગ્ય થયો આજે, આજના પ્રવચનમાં હતા, શરૂઆતથી હતા તમે લોકો બધા, જગદીપભાઈ, હા, એક એક શબ્દ માટે કેટલી રાહ જોવી પડતી હતી, 10 મિનિટ 12 મિનિટ 15 મિનિટ. હા, એમાં નેટનો પ્રોબ્લેમ નહોતો, આપણા લાભાંતરાય કર્મના ઉદય તીવ્ર હતા. હા, એમાં ખામી વ્યવસ્થાની નહોતી, ખામી આપણા ઉદયમાં હતી, ઉદયમાં. હા, આપણો લાભાંતરાય કર્મનો ઉદય. અને મેં જેમ હમણાં શરૂઆતમાં કીધું મંગલાચરણ પહેલા, સૌથી અગત્યમાં અગત્ય અને અઘરામાં અઘરી ગાથા, બીજી ગાથા, 7 પોઈન્ટમાં વસ્તુનું બંધારણ, જે એ આખું ફાઉન્ડેશન છે. બીજી ગાથા એટલે સમયસારનું ફાઉન્ડેશન છે, એને આધારે કર્તા કર્મ અધિકાર ઉભો છે, એને આધારે પુણ્યપાપ અધિકાર ઉભો છે. પરિણમણ સ્વભાવી જીવ છે, આવ્યો ને સમય, સમય કેવો છે, બીજો બોલ. હા, એ બીજા બોલમાં જે બધી ચર્ચા, પહેલો જ બોલ, એમ સમજો ને, પહેલો જ બોલ સત્તા વાળો. હા, એ સત્તા સહિત છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય સદા પરિણમનશીલ એવો સ્વભાવ છે, બોલો. તો અનાદિ કર્તા કર્મ ની બુદ્ધિ, પુણ્ય પાપ ની બુદ્ધિ, આશ્રવ ની બુદ્ધિ, કરતા કર્મ અધિકાર, પુણ્ય પાપ અધિકાર, આશ્રવ અધિકાર, અરે સંવર અધિકાર, નિદ્રા અધિકાર, મોક્ષ અધિકાર,
ઈ બધા અધિકારો આ બીજી બીજી ગાથાના પહેલા બોલ ઉપર છે. હા, પહેલો બોલ સત્તાનો, બીજો બોલ વૈભવનો, હા, ત્રીજો બોલ ગુણ અને પર્યાયમાં અભેદ વર્તો એક દ્રવ્ય સ્વભાવનો, ચોથો બોલ ગુણનો પર્યાયનો, પાંચમો બોલ અખંડ એક જ્ઞાયક સ્વભાવ ભાવનો, સ્વ અને પરને જાણતો હોવા છતાં પણ એ જ્ઞાનાકારને છોડતો નથી. આવતીકાલે છઠ્ઠો અને સાતમો બોલ આવશે. આવતીકાલનો પ્રવચન બે બોલ ઉપર જ છે. પરમ દિવસના પ્રવચનમાં વળી પાછા બધા બોલ રિપીટ થશે. એક વાત વિચારો, આપણે કેટલા ભવ ભવના પુણ્ય કરીને આવ્યા હોઈએ ત્યારે આવું વારંવાર આપણને સાંભળવા મળે. હા, અને વારંવાર આવું સાંભળવા મળે તોય જીવને હોશ ન હોય, ઉલાળા માળે મારે રાગ અને દ્વેષના કશાય ના. આજે જે સોમવારના સવારે આપણને તત્વ મળ્યું, એ મંગળવારે પણ એ જ તત્વ મળવાનું છે, બુધવારે પણ એને રિપીટ થવાનું છે બધું. તો સળંગ ત્રણ દિવસ સુધી આવો પુણ્યનો ઉદય સાતિશય રહેવાનો છે. હા, મને એક વાત બતાવો, તમે લોકો બધા બહુ ધ્યાનથી સાંભળો. કલકત્તા વાળા, ઉત્પાદ અને વ્યયની વાત સાંભળીને આપણું મોઢું બગડી જાય છે. હું તો ધ્રુવ છું, હું તો ધ્રુવ છું, પણ આજે તો ઉત્પાદ વ્યય અને દ્રવ્ય પરિણમન સ્વભાવી ભગવાન આત્મા છે. હા, એટલે જ મેં કાલે કીધું હતું. કાલે સાંભળ્યું તું કે નહીં મને નથી ખબર. હા, કાલે મેં કીધું હતું, સમય સાર માનો પ્રવચન સાર એટલે બીજી ગાથા. આવ ઠોકી ઠોકીને મેં કીધું હતું, સમય સાર માનો પ્રવચન સાર એટલે બીજી ગાથા. આખું જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન બધી 200 ગાથાઓ સમજવી હોય તો સૌથી પહેલા સમય સારની બીજી ગાથા સમજો. વળી કેવો છે સમય, વળી કેવો છે સમય, વળી કેવો છે સમય. બોલો, એ સમયનું બંધારણ આખી જ્ઞાન પ્રધાન શૈલીમાં સમય સારની બીજી ગાથાની ટીકામાં જ્ઞાન પ્રધાન શૈલીમાં સૌથી પહેલા સત્તા સિદ્ધ કરી, પછી એનો દર્શન જ્ઞાન વૈભવ સિદ્ધ કર્યો. હા, પછી એના ગુણ પર્યાય, અને પછી સાવ છેલ્લે કેસે સમસ્ત પર દ્રવ્યોથી ભિન્ન એવો સ્વભાવ ભાવ એક જ્ઞાયક ભાવ છે, જેમાં રહેવું વર્તવું એનું નામ સમય છે. જો ભાઈ, એક વાત યાદ રાખજો, કાર્પેટ થી કેસર તો પાકી જાય, પણ ઉતાવળે સમયસારની ગાથાઓ નહીં સમજાય. ઘડીકમાં આપણે ગાથાનો અર્થ કર્યો અને સમજા એવું નથી હોતું. અને આ ગાથાની ટીકામાં તો આખો દરિયો ભરેલો છે. સાત વિશેષણો તો એની જગ્યા, પણ સાતે સાત વિશેષણોના સંદર્ભમાં માન્યતાઓના ખંડન છે, મતાર્થપનાના ખંડન છે. જે ઉત્પાદ ને દ્રવ્ય રૂપને નથી માનતા, નિત્ય એકાંત વાળા, સાંખ્યમતીનું ખંડન, નિત્ય ક્ષણિકવાદી, બૌદ્ધ મતીઓનું ખંડન. આવ્યું કે નહી બધું એમાં? નૈયાયિક અને વૈશેષિક મતનું ખંડન. દરેકે દરેક બોલમાં આ વિશેષણથી નિત્ય એકાંતને માનનારા સાંખ્યમતીનું ખંડન થાય છે, નિત્ય ક્ષણિકવાદને માનનારા બૌદ્ધ મતીનું ખંડન થાય છે. અમતાર. જો ભાઈ, આ તો પલોટી વાળીને બેસો તો આ વિષય સમજાય એવું છે. પલોટી વાળીને બેસો, તમને એક બહુ આનંદદાયી એક વ્યાખ્યા તમને કહું છું. લખજો, બધાએ લખો છો, નોટબુક ડાયરી બધા પાસે છે. સમય સાર શબ્દનો અર્થ છે. કદાચ આજ સુધી ન સાંભળ્યું હોય એવો હું તમને અર્થ, આચાર્યએ કરેલો અર્થ છે.
પછી શાસ્ત્રનું નામ હું પછી તમને કહીશ, જો અહીંયા બોર્ડ ઉપર લખું છું, હા બધા ધ્યાન આપજો. બહુ સરસ એની વ્યાખ્યા છે, થોડુંક લખી રાખવા જેવું છે. આપણે એમ કહીએ ને કે સમય સા છે ને, સમય સાર, આમાં કેટલા શબ્દો છે? શબ્દ એક છે પણ આ એક શબ્દમાં કેટલા છે એને આપણે છૂટા પાડીએ, પછી આચાર્ય કેવી રીતે સમજાવ્યા છે એની વાત હું કરું છું. જો આમાં એક શબ્દ છે પહેલો, સમ, બરાબર. પછી બીજો છે અય, અને ત્રીજું છે સાર. ત્રણેય શબ્દો બહુ ધ્યાનથી સાંભળજો, સમ, અય, સાર. ઓકે, ખ્યાલમાં આવી ગયું બધાને? સમ, પછી અય અને સાર. હવે ધ્યાનથી સાંભળો, હું આ ત્રણેય સમયસાર શબ્દની ઉત્પત્તિમાં જે ત્રણ અર્થો કર્યા, ત્રણેયને હું ફરીથી લખું છું, ફરીથી લખીને પછી અર્થ કરું છું. પહેલે શું હતો? સમ, ઓકે. પછી બીજું શું હતું? અય, ઓકે. અને હવે ત્રીજું સાર. હવે હું ત્રણેયના અર્થ લખું છું, ધ્યાનથી સાંભળ. સમ, સાર, શરણમ ઇતિ સારઃ, એની વ્યુત્પત્તિ એવી છે. શરણમ, શરણ એટલે શરણ નહીં, શરણ અનુસરવું, સરવું એટલે અનુસરવું, ફોલો અપ. તો શરણમ ઇતિ સારઃ શબ્દનો ખરેખર અર્થ થાય છે ચારિત્ર, બરોબર. શરણમ ઇતિ સારઃ એટલે ચારિત્ર. અયતિ ગચ્છતિ ઇતિ જ્ઞાન, અયતિ ગચ્છતિ ઇતિ જ્ઞાનમ એટલે જ્ઞાનના અર્થમાં છે, બરોબર. અને ત્રીજો સમ, સમ અર્થાત સમ્યક, સમ્યક એટલે સમ્યક દર્શન. ખ્યાલમાં આવ્યું? તો સમ અર્થાત સમ્યક દર્શન, અય અયતિ ગચ્છતિ ઇતિ સમ્યક જ્ઞાન, અને સાર અર્થાત શરણમ ઇતિ ચારિત્રમ, ચારિત્ર. સમયસાર શબ્દનો અર્થ થાય છે, સમયસાર શબ્દ હતો ને સમયસાર, બરાબર. સમય, એક સેકન્ડ, એક સેકન્ડ જો, સમયસાર, એનો સમુચ્ચય અર્થ થાય છે રત્નત્રય. શું એનો અર્થ થાય છે? સમયસાર એટલે રત્નત્રય. હા, છે ને અલૌકિક અર્થ. સમયસાર નો અર્થ થાય છે રત્નત્રય. કેટલા લોકોએ સાંભળ્યું છે આ શબ્દનો અર્થ? આવો, કેટલાકને 25 વર્ષ થયા ને, કેટલાકને 50 વર્ષ થયા ને. 25 વર્ષ તો મને જ થયા સાંભળતા સાંભળતા. હા, એટલે આપણને એમ થાય કે હવે તો આપણે સમજીને બેઠા છીએ, હવે તો આપણને બધું જ ખબર પડે છે. પેલા અભિમાન ને અભેરાઈ ઉપર મૂકી દેવાય. પ્રકાશભાઈ સાંભળ્યું તું ને? સમયસાર તો સાંભળ્યું, પણ આવો અર્થ, આ અર્થ સાંભળેલો જગદીપભાઈ? હા, વિચાર કરો. હવે આવો અર્થ આનો જો ખબર ના પડે તો ભાવ પૂરો થયો હોત ને આપણો. સમયસાર શબ્દના આવા 7 અર્થ છે, અને 7 અર્થમાં સમયસારનો આવો રત્નત્રય અર્થ, આ રત્નત્રયના અર્થમાં
परम अध्यात्म तरंगिणीकार आचार्य शुभ चंद्राचार्य आओ अर्थ कर्यो छे। सातमो अर्थ એટલે જો આઈ એમ સમથિંગ મને આવડે છે એને પહેલા ભૂસી નાખો, હા એ મને આવડે છે એ આવડતની હું છે ને આપણને સમજવા નહીં દે, જેમ ગુરુદેવ શ્રી કાલે કહેતા ને કાલ પરમ દિવસે ન સમજાય ન સમજાય એવો શલ્ય તને ન સમજાવવા દે, સંભળાય છે નથી સમજાતું એવા શલ્ય તને ન સમજવા દે, એમ મને બધું સમજાઈ ગયું છે એમ જે સમજણના ખોટા શલ્ય છે ને એ તને સાચું નહીં સમજવા દે, એટલે અભિમાન નહીં, થોડુંક અભિમાનનો પોટલો, ક્ષયોક્ષમ જ્ઞાનનો પોટલો। હા જગદીપભાઈ કાલે તો તમે હતા ને જયપુર મારી સાથે, હા કેવી અદભુત ગાથાઓ, હા 23, 24 અને 25 નંબરની ત્રણ ગાથાઓ, હા આગળનો કળશ કેવું, આમ આમ એમ નથી લાગતો આમ પહેલી વખત સાંભળીએ છીએ, આ તો જેટલી વખત સાંભળો અને વાગોળો એટલી વાર ઓછું છે, જો અંદરમાં શ્રદ્ધા દ્રઢ થાય છે આપણે લાભ ઈ લેવાનો, અંદરમાં શ્રદ્ધા દ્રઢ થાય છે કે હા અંદરમાં વૃત્તિ વહે નિજ ભાવમાં, વૃત્તિ વહે નિજ ભાવમાં સ્વરૂપ અને સ્વભાવમાં વૃત્તિ વહે છે કે નહીં, હા ચૂંઘા જીવ મોખ અધિકારી, અરે ચૂંઘા જીવને મોક્ષ ના અધિકારી કીધું છે શાસ્ત્ર, ચૂંઘા હા તત્વને ચૂસનારા જીવ, નાટક સમય સા આ તો મારો ફેવરેટ એક્ઝામ્પલ છે, ઘણી વખત હું આપ સૌને કહું જ છું, હા ચૂંઘા ચૂંઘા જીવ, ચૂંઘા મોખ જીવ અધિકારી, હા અરે ચૂંઘા બનો ચૂંઘા, રસને ચૂસતા આવડવું જોઈએ, એટલે આમલી આવે ને આમલી, હવે આમલી તો કઈ વસ્તુ ચાવી ચાવીને ખાવાની વસ્તુ તો નથી, કેવળ મોઢામાં નાખી આ દાળમાંથી આ દાળમાં કોક વાર જીભની નીચે, કોક વાર જીભની આ સાવ પાછળ, કોક વાર જીભની વચ્ચે, તમે વિચાર કરો એ આમલી હોય ને આમલી એ મોઢામાં ને મોઢામાં બધે ફર્યા કરે, પ્રકાશભાઈ ક્યારે ખાધી છે આમલી? હા અચ્છા કોઈ દી આપણે આમલી ચાવીએ છીએ? ચાવવાનું ન હોય એ મોડામાં ને મોડામાં ફરે ને, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળના તરંગ, સમજાય છે એ મોડામાં ને મોડામાં, મોડામાં ને પોણામાં મમળાવવામાં આવે, મમળાવવામાં આવે, મમળાવવામાં આવે, એ મમળતા 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 ક્યારે ગળી જવાય છે આપણને ભાન ન મળે, આ તો થયું દ્રષ્ટાંત, એમ આત્માને મમળતા 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 મુનિ ભગવંતો પોતાના સ્વરૂપમાં ક્યારે ગુડુપ થઈ જાય છે એને ખબર ન પડે, હા વેદ જ્ઞાન કી જ્યોતિ જલા કર શુદ્ધાતમ મે રમતે હૈ, શુદ્ધાતમ મે રમતે હૈ, ક્ષણ ક્ષણ મે અંતર મુખ હો સિદ્ધો સે બાતે કરતે હૈ, સિદ્ધો સે બાતે કરતે હૈ, એટલે આ બીજી ગાથા ને તમે મમળાવો, હા આજનું સાંભળ્યું બપોરે વાંચો, નોટ્સ બનાવો, એ સાત પોઈન્ટમાં ફેર શું છે, હા દરેકમાં અંતર શું છે થોડુંક એનાલિસિસ કરો, જેમ ગુરુદેવ શ્રી કરે પહેલામાં આ કીધું, બીજામાં આ કીધું, ત્રીજામાં આ કીધું, કેટલી વખત રિપીટ કર્યું આજે, આવતીકાલે પણ કહેશે
પહેલું સત્તા લીધું, બીજું પછી જ્ઞાન દર્શન લીધું. હા, એમ કરીને પાંચ પાંચ બોલ ને ઘણી વખત રિપીટ કરશે. માંડ કાલે પાંચ બોલ થશે, હજી સોરી પાંચ બોલ આજે થયા, કાલે બે બોલ થશે. પાંચ બોલ તો રિપીટ કરશે, કાલે વળી પાછું બે બોલ લેશે, પરમ દિવસે વળી પાછું રિપીટ કરશે. કંટાળો આવે ગુરુદેવશ્રી ને કોઈ દી? હા, આપણને માત્ર કંટાળો આવે, આપણે તો કોર્સ પૂરું કરવાનું છે ને. મગજ માંથી પેલા કોર્સ પૂરું કરવાનું કાઢી નાખવાનું. હા, સમજાય છે? કાલે મેં કીધું તું, આપણો અભિધેય એકમાત્ર શુદ્ધાત્મા છે, સંબંધ માત્ર શુદ્ધાત્મા સાથે છે, અને પ્રયોજન માત્ર શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા કા શ્રદ્ધાન હોગા, નિજ આત્મા તબ ભગવાન હોગા. ખ્યાલમાં આવ્યું? બસ આનંદ 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 લેવા. આવો આ બહુ અદભુત સ્વરૂપ અને સ્વભાવ, આવો અપૂર્વ અવસર આપણને આ સાંભળવાનો લાભ મળ્યો છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું પાયાંતર નિરગ્રંથ, જો સર્વ સંબંધનો બંધન તીક્ષણ છે દિને, ટીચર શોક મહત પુરુષને પંથ, જો અપૂર્વ અવસયો ક્યારે આવશે. હા, મને તો આ મગજમાંથી જ નથી છૂટતો છંદ. નગ્ન ભાવ, મુંડ ભાવ, હા, ક્યાં સુધી હેર સ્ટાઈલ કરવાનું બતાવો? હા, ક્યાં સુધી આ કેશોનો સમારવાનો, ક્યાં સુધી આ કેશાવલીને સજાવવાનો, મુંડન કેદી કરશો એવા ભાવો થાય. હા, ક્યાંથી આ સ્નાન અને ઉગટન અને ઇતર અને અત્તર અને સ્પ્રે અને આ બધા ગ્રાણેન્દ્રિયના વિષયોમાં હજી એકત્વ બુદ્ધિ ક્યાં સુધી, સ્નાન વ્રત કેદી ગ્રહણ કરશો? હા, આ કોલગેટ અને આ ટૂથપેસ્ટ અને આ બધી જે અભક્ષ આડવા જેવી પણ વસ્તુઓ નથી, ક્યાં સુધી હાડકાને હાડકા સાથે સ્વચ્છતા કરતા રહેશો આપણે? અદંત દોવન. તો વિચાર કરો કેવાનો અર્થ, આ મુનિરાજોની ચર્યા આપણા જીવનમાં કેદી આવશે? નગ્નતામાં તો દુનિયાભરનો બધો ભાવ ભરેલો છે. નિર્ગ્રંથતા કી ભાવના અબ હો સફલ મેરી, આરા બીતે અહો આરાધના મે હર ઘડી મેરી. બસ નિર્ગ્રંથ થાવ, નિર્ગ્રંથ થાવ, દેહે નગ્ન થાવ, સંયોગે નગ્ન થાવ. શું કીધું? આ થોડીક નવી વાત છે. દેહે નગ્ન થાવ અને ભાવે નગ્ન થાવ, આ વાત તો આપણે ઘણી વખત સાંભળી છે, પણ દેહે નગ્ન થાવ, ભાવે નગ્ન થાવ અને હવે સંયોગે નગ્ન થાવ. નથી જોતા મારે કોઈ સંયોગ જાઓ, મારા વખાણ કરનારાય નથી જોતા, મારી નિંદા કરનારાય નથી જોતા, મારા માટે રાગના આલંબનો દ્વેષના આલંબનો કોઈ ન રહો, બસ મારા જ્ઞાનના અગ્નેય રહો, એમ નગ્નતા. દુનિયાભરથી સંયોગોથી હટું, સંયોગોથી હટું નિરંતર. હા, નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા, અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ. જો હું એક પ્રશ્ન પૂછું આપને, ખરેખર આ આપણે દિલથી ભાવના ભાવીએ છીએ? દ્રવ્ય ભાવ સંયમ મય નિર્ગ્રંથ સિદ્ધ, જો કેશ રોમ નખ કે અંગે શ્રંગાર નહીં. હા, મને બતાવો, ખરેખર આપણે જો દિલથી આ ભાવના ભાવતા હોઈએ તો આપણને કોઈ દિવસ
ઓહો, એની સાથે તો આપણે 15 દિવસ થઈ ગયા વાત નથી થઈ. હવે આપણે એક વખત વાત તો કરવી જ જોશે. એ પછી રાગ નો જ્વર આવે. બોલો, તમે તો કેટલા દિવસથી યાદ આવતા હતા અને મહિનો થયો અને વાત નથી થઈ. એમ થતો હતો કે હાલો ને વાત કરીએ, બહુ મિસ કરતા હતા. હા, સમયસારની ગાથાઓ આવી મિસ થાય છે. સાંભળો છો? ના તો પાડો. હા, હોમ સાયન્સ વાળા, રસોઈની રાણી, તમને પૂછું છું. હા, સમયસારની ગાથાઓ એવડી મિસ થાય છે. આ તત્વને વૈરાગ્ય મિસ થાય છે. એટલે વચ્ચે હું ટપકો મૂકું છું, હૃદયશ્રી નો પ્રવચન છોડો છો એટલે ચક્રવર્તીની સંપદાઓને છોડો છો, પ્લસ ભવને હારી જવાના કામ કરીએ છીએ. કાશી વિશ્વનાથ વાળા, તમને કહું છું. હા નહીં સાહેબ, ઘરે કામ હોય, અનાદિના કામ જ છે. હા, એક ક્ષણ માટે પણ ગુરુદેવશ્રીનું છોડવા જેવું નથી. અને એક બીજી એક વાત કરું, આજે એક નવી વાત. હું જે કાંઈ ભાવથી અર્થ ખોલું છું ગુરુદેવશ્રીના પ્રવચનોનો, તમને ખરેખર એમાં જો એન્જોય કરવું હોય તો ગુરુદેવશ્રીને સૌથી પહેલા સાંભળવું પડશે. કેમ કે ગુરુદેવશ્રીને સાંભળ્યા વિના હું જયારે ઈશારો કરું છું, જો ત્યાં એમ આમ કીધું, ત્યાં એમ આમ કીધું, એ તમને કેવી રીતે ખબર પડે? તો એ પહેલા કલાક તમે માણ્યું હોય, સાંભળ્યું હોય, તો એન્જોય કરી શકો ને તમે. હા, જો લાખ ક્રિયા હોય, કરોડો કામ હોય દુનિયાના, પણ બધા કામને મૂકીને આપણે સ્વાધ્યાય સ્વાધ્યાય 8 વાગે તો પલોઠી વાળીને બેસો. સાસુમાં નથી માનતા, સાસુમાને કહેજો. સસુર નથી માનતા, સસુર સાહેબને કહેજો કે નાસ્તો પછી આપીશ, કાં તો 8 પહેલા પહેલા નાસ્તો કરો. પણ મારે ભવ વધારવા નથી, મને તત્વને સાંભળવું છે. બસ પલોઠી વાળીને બેસો. જો એક વાત યાદ રાખજો જગદીપભાઈ, શિથિલાચારને આપણે ફાતે કરીને જ માથે ઓઢીએ છીએ. શિથિલાચાર અને સ્વચ્છંદતાને આપણે હાથે કરીને, જો પ્રમાદનું પોટલું આપણે માથે હાથે કરીને મૂકીએ છીએ. દુનિયાના કોઈ સંયોગો આપણને એમ નથી કહેતા કે તમે પ્રમાદ કરો. એટલે જો ભાઈ, પોતે તરવું હોય, પોતે કલ્યાણના માર્ગે જવું હોય, તો હિરણ્યકશિપુ તો દુનિયામાં ઘણા છે, આપણે પ્રહલાદ બનવું પડે. કઈક સમજ્યા બધાય? હા, હિરણ્યકશિપુ જેટલા મળે બધા હિરણ્યકશિપુ જેવા મળે. ક્રૂર શબ્દ સાંભળો પ્રજ્ઞાબેન, તમને ઘરે ઘણી વખત દીકરા કે દેરાણી કે જેઠાની, દેર જેઠ કોક પણ તમને એમ કહેતા હશે ને લાગણીથી, ભાભી તમે પછી સાંભળો ને, સવારે જ હું સાંભળવાનું હોય. ટાંગા ખેંચનારા ઘણા મળે. અરે પણ બ્રહ્મ મુહૂર્ત જે છે, આપણે 8 સવા 8 થી લઈને 9:15-10 સુધીનો, ઈ સમય જે છે કેવળ અને કેવળ મારે મારા આત્મ કલ્યાણ માટે દેવું છે. શા માટે? દુનિયાદારી માટે આપણે દેવું જોઈએ? હા, આપણી જિંદગીની હોળી શા માટે કરવાની? કોઈ પણ ભોગે નહીં, કોઈ પણ કિંમતે નહીં. સાચા ધાર્મિક જો થવા માંગતા હોઈએ તો ધર્મની ક્રિયાઓ સાથે આપણે વળગીને રહેવાનું. ખ્યાલમાં આવે છે? હા ચલો, આ તો વચ્ચે એક પ્રેરણાની વાત કરી. તો મને બતાવો, સંયોગોને આપણે જેટલા મિસ કરીએ છીએ, સ્વભાવ એટલો મિસ થાય છે? હા,
विचारो, नग्न भाव मुंड भाव सह स्नान का। हूँ आपने पूछू छू, सांभळो एक वाक्य, वाक्य बोलो छू बहुत ध्यान थी सांभळो। राग जेटलो मिस थाय छे एटलो वैराग्य मिस थाय छे। बोलो कलकत्ता वाला बोलो, राग ना आलंबनो जेटला मिस थाय छे वैराग्य ना आलंबनो एटला मिस थाय छे। थई रहेशे केम, आमा केम थई रहेशे? तो रसोई नी बाबत मां आवो विचारो, थई रहेशे। हा एनी काल लब्धि प्रमाणे एनी मेळे ई थवा लायक हसे तो थसे। आमा केम प्रमाद गुमावीने बेसीए, ओमा केम होशे होशे आपणे करीए। મોક્ષમાં પ્રકાશક ટોટરમલજી નો 7મો અધ્યાય વાંચજો, સમજાય છે? ચલો તો એક તો આ નિર્ગ્રંથતાની ભાવના બહુ સરસ ભાવના છે આમાં, પછી 10મો છંદ તો આપ સૌને મોડે જ છે। શત્રુ મિત્ર પ્રતે વર્તે સમતર્ષિતા, મન અમાને वर्ते तेज स्वभाव जो, जीवित के मरणे नहीं न्यूनाधिकता, भव मोक्षे पण शुद्ध वर्ते समभाव जो। मने थोड़ो आ छंद नो हजी भाव बोलवानो मन थाय छे, सांभळो। सामे वाळो शत्रु मळे तो केवुं लागे? नहीं गमे। मित्र मळे तो केवुं लागे? चोटी ने उभुं रहेवानुं मन थाय। अली केटला दिवस थई गया आपणे, केटला महीने मळ्या, केम ई वखाण वखाण मां ज 15 मिनिट थाय। ओहो केटला दिवसे आपणे मळ्या केम? खरेखर आ कोरोना ए तो आपणा फ्रेंडशिप ने जाने खंडित खंडित करी नाख्युं छे। हा अरे भाड़मां जाय तारी फ्रेंडशिप, न द्रव्ये न खंडयामी न काले न खंडयामी न भावे न खंडयामी, भावना भा अनादि कालना अनंत संसार मा कोन कोना फ्रेंड छे अने कोन कोना एनिमी छे, कोन कोना शत्रु छे ने कोन कोना मित्र छे, बदा स्वार्थ ना सगा छे। कई समझाणो, कई समझाणो। हा तमने हिंदी नी कविता संभळावुं छुं, जो हिंदी हिंदी मा बहु सरस छे, સાંભળવું છે બધાએ? હા જોજો, હા સ્ક્રીનશોટ જોતો હોય તો કરી રાખજો, બહુ સરસ છે, મસ્ત છે। હા જોરદાર છે, સમજવા જેવું છે, આમ જોજો શું લખ્યું છે। જો ગીત અમરાઈ કે તુમને, गीत अमराई के तुमने बांच खिलने तक सुने हैं, बोल अपनी प्रशंसा के भोर तक तुमने गुने हैं, गेहूं में लगे धुन की तरह खा गए दाने हमारे, कब घुसे फैले कहाँ तक हाल क्या देखो हमारे, हृदय की इस फसल से मस्तिष्क को कब तक चुनोगे और बोलो क्या सुनोगे। अभी जो जो एकज कड़ी, तुमने कभी सत शास्त्र लेकर वाचना के जतन कीने, शास्त्र तो तेने वो वाचा, तुमने कभी सत शास्त्र लेकर वाचना के जतन कीने, धर्मोपदेशी घंटियों के नाद से सब लोग चीने, धर्मोपदेशी घंटियों के नाद से सब लोग चीने, पुण्यानुबंधी लोग में सब होम कीने पुण्य ही तो, पाप के आगमन पर भी कर रहे चल पाप ही तो, शू कीधु, पाप के आगमन पर भी कर रहे चल पाप ही तो, धर्म के झंडे पकड़ कर, धर्म के झंडे पकड़ कर, धर्म को कब तक चलोगे और बोलो क्या सुनोगे, और बोलो क्या सुनोगे। शू समझाणो आमा, कई पंक्ति समझाणी आमा, शू कीधु, आत्मा धर्म ना झंडा छे, છતાં ધર્મના નામે તું કેટલી છેતરપિંડી કરીશ। હા એટલે આના અનુસંધાનમાં કહું છું, શત્રુ મળે એટલે અણગમો, હા
ગમતા મળે પાત્ર એટલે એમની સાથે ચોંટીને ઉભું રહે. હા, તો સામાયિક અને સંભાવ ક્યાં રહ્યું તારામાં? તો અપૂરો અવસર ક્યાંથી આવે એમ? અચ્છા, સામે વાળો આપણો માન સન્માન જાળવે તો કેવું લાગે? અને થોડુંક અપમાન જેવું કરે તો કેવું લાગે? તોછડાઈ જેવો વ્યવહાર કરે તો કેવું લાગે બતાવો? ગમે નહીં ગમે ને? અરે હા કે ના બોલો તો ખરા. તો સામે વાળો, હવે સાંભળો, બે પ્રશ્નો હું તમને પૂછું છું, બંનેમાં તમારે હા જોઈએ મારે, મને કે ક મને. સામે વાળો આપણું માન જાળવે છે, એનો સ્વભાવ છે કે નહીં? એનો સ્વભાવ છે કે નહીં? એક વાત. બીજી વાત, અપમાન કરે તો એનો સ્વભાવ છે કે નહીં? ઓકે, સાંભળો, અરે ઈ માન જાળવે તો એનો સ્વભાવ છે, અપમાન કરે તો એનો સ્વભાવ છે. મારે મારો માન ઈ જાળવે તો એમાં રાગ કેમ, અને અપમાન કરે તો મારે દ્વેષ કેમ? એનું નામ છે માન અમાને વર્તે તેજ સ્વભાવ છે, એનો સ્વભાવ છે. વીછીને બચાવવાનું મારું ધાર્મિકતાનું કામ, નૈતિક કર્તવ્ય, પણ ડંખ મારે એનો સ્વભાવ છે. મેં હમણાં 8-10 દિવસ પહેલા એક ખૂબ સરસ પંક્તિ વાંચી, તમને બધાએ, માત્ર હૃદય વાળા તમે માતાઓ બધા વિરાજમાન છો, અને બહુ આંખમાં તો એક ઘડીક માટે તો આંસુડાયો. બાળક બનીને માના ગર્ભમાં રહીને પણ માને લાત મારતો, શું કીધું? માના પેટમાં રહીને પણ સગર્ભ અવસ્થામાં માને લાત મારતો ખાવા માટે, અને હવે માં કહે છે કે તું મને ખવડાવો તો માને લાત મારે છે, છતાં માં તો માં છે. છોરું કછોરું પણ માવતર ક માવતર નહીં. ખ્યાલમાં આવ્યું? મને તો આમાં અંદર માંથી હાલી ઉગ્યું. વાત તો સાચી છે, માના ગર્ભમાં પેટમાં રહ્યો હોવા છતાં લાત મારતો હતો ખાવા માટે, ભૂખ લાગે એટલે લાત મારે. તોય માં લાત ખાઈને પણ બાળકને ખવડાવે, અને હવે પંચમ કાળ કેવો છે વિચાર કરો. છતાં જેનો સ્વભાવ તેનો એની સાથે, સ્વભાવને સ્વીકારો. સ્વભાવને સ્વીકારતા શાંતિ છે, વિભાવને અપનાવતા આકુળતા છે. લખી રાખ્યું વાક્ય, સ્વભાવને સ્વીકારતા શાંતિ છે, નિરાકુળતા છે, વિભાવને અપનાવતા આકુળતા છે. આ બધા કાવ્યોમાં આવા ગંભીર ભાવો આપણને દેખાવા છે. અરે માન કરે અપમાન કરે એનો સ્વભાવ એની સાથે, શત્રુતા કરનારનો સ્વભાવ એની સાથે, મિત્રતાનો વ્યવહાર કરનારનો સ્વભાવ એની સાથે. માને અમાને વર્તે તેજ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. જો જીવન રહે એ દેહનો સ્વભાવ છે, અને મરણ આવે તો એ દેહનો સ્વભાવ છે. આત્મ સ્વભાવને તો નથી જીવન નથી મરણ. જો જીવન અને મરણ તો દેહનો સ્વભાવ છે ને, આત્માનો ક્યાં સ્વભાવ છે? જો આમ આમ લેવાનો, જીવન મરણ જે સ્વભાવ દેહનો છે, એ સ્વભાવ ભાવથી દૂર આત્મ સ્વભાવ છે, જેમાં જીવને નથી મરણે નથી, બસ જીવત્વ શક્તિ. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અરે આ ભાવ કે એકાદ ભાવ રહે તો ભલે ને ભાવ રહે, પણ હું ક્યાં ભાવમાં છું, અને મારામાં ક્યાં ભાવ છે? બોલો, ભાવમાં રહેલ હોવા છતાં ભવાતીત, દેહ છતાં જેની દશા
વર્તે દેહાતી, એમ બોલીએ ને આપણે, આપણે એમ બોલવાનું, ભવ હોવા છતાં જેની દશા વર્તે ભવાતી, સમજાય છે? ભવ હોવા છતાં પણ જેની દશા ભવતી અતીત વર્તે છે. અરે મોક્ષ હોવા છતાં પણ જેની દશા મોક્ષાતીત વર્તે છે. સિદ્ધો ને પૂછો, સિદ્ધ પ્રભુ હાઉ ડુ યુ ડુ, તમે ક્યાં રહો છો? તો એમ કેસે અમે મોક્ષમાં રહીએ છીએ. બોલો બોલો, કઈક જવાબ આપો બધા. સિદ્ધ ભગવાન તો એમ કેસે, તમે તો મધ્ય લોકમાં રહો છો, અમે પણ આમ મધ્ય લોકમાં રહીએ, પણ ઉપર અમે લોકો લોકાકાશમાં હાઈ રાઈઝ બિલ્ડિંગમાં રહીએ છીએ અમે. સિદ્ધ ભગવાન એમ કહેતા છે, મોક્ષમાં રહીએ છીએ, મોક્ષમાં રહેનારા બોલે. ખ્યાલમાં આવ્યો? સિદ્ધોનો અવાજ કેવો હશે વિચાર કરો. સિદ્ધ બોલે તો શું બોલે? પહેલી વાત તો બોલશે નહીં, અને બોલશે તો એટલું જ બોલશે, અમે સિદ્ધ છીએ, અમે શુદ્ધ છીએ, સિદ્ધ છીએ. શુદ્ધોહમ શુદ્ધોહમ, બસ ઈ બોલશે, બીજું કઈ નહીં બોલે. ખ્યાલમાં આવ્યું? ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ. જો અપૂર્વ અવસર એટલે સમભાવની સાધના, યાદ રાખજો. અપૂર્વ અવસર એટલે સમભાવની સાધના. સમભાવ સધાય, નિરાકુળતા સધાય, શાંતિ સધાય, ગંભીરતા સધાય. જો આવી આવી દશા સધાય તો સમજી લેવાનું સાક્ષાત અપૂર્વ અવસર. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ફરી એક વાર, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ઓમ શાંતિ. નિજ નિધિ નિજ મે બતાય, યહાં અનંત ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. જપો દિન રેન, જો તેરી શરણા ગહે શું પાવે સુખ ચેન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક, સો વાણી મસ્તક નવો સદા દેત હો ઢોક, સદા દેત